हिलेरियस हाहाकार विद अमित खुआ। नमस्कार नमस्कार नमस्कार, मारू नाम छे अमित खुआ ने वेलकम टू हिलेरियस हाहाकार विद अमित खुआ सीजन 2। आज ना नवा एपिसोड नी अंदर एकदम नवी नक्कोर बातों करवानी छे। आज हूँ ए विषय विषय बात करवानो छु जे विषय विषय जलसो मा एटले के हिलेरियस हाहाकार मा मैं क्यारेय वात नथी करी। एकदम नवो विषय छे, मारा बापा घरे बैठा बैठा तम बता के बोलसा बापा नो पण कंटेंट पूरुज नहीं थतुं यार। बापूजी एटला जोरदार ने मने एम थाय ने जे दिवसे हूँ निर्णय लउं के आज पछी पप्पा ना जोक बोलवाना बंद, जे दिवसे हूँ निर्णय लउं ए दिवसे सवारे पप्पा नवुं एक काम एवुं करी नाखे के हा हा मैं को 35-40 जोक नवा आया એવું જોરદાર કામકાજ છે મારા પપ્પાનું। એટલું સરસ હમણાં એવું થયું હતું, પપ્પાને હું બે જણા અમે લોકો કથા સાંભળવા માટે ગયા હતા, કથા સરસ આમ કથા સાંભળવા ગયા, વચ્ચે વચ્ચે હું મોબાઈલ કાઢું, પપ્પા કે મોબાઈલ મૂકી દે, પપ્પા વાંધો નહીં તમે કથા સાંભળો તમારી ઉંમર થઈ, મારે હું છે મને જ મોબાઈલ, મોબાઈલ મૂકી દે કે બેટરી બચાવીને રાખવાની, મેં તો કે હમણાં કથા મને કંટાળો આવશે મારે મોબાઈલ જોઈશે, એમને જોઈશે એના માટે મારી પાસેથી મોબાઈલ લઈ લે બોલો। પછી અમે લોકો કથામાં શાંતિથી બેઠા હતા, અંદરથી ઉપરથી પેલા મહારાજ બોલ્યા, જે કથા સંભળાવતા હતા એ વક્તાશ્રી બોલ્યા કે આમાંથી કેટલા લોકોને સ્વર્ગ જવું છે, કેટલા અહીંયા એવા છે કે જેમણે સ્વર્ગ જવું છે, બધા ખુદા હાથ ઊંચો કર્યો, તમે બધા હાથ ઊંચો કર્યો, પપ્પાએ ના કર્યો, મેં પપ્પા તમે કેમ હાથ ઊંચો નહીં કર્યો, તમે ના કરાય, મેં કેમ કે તારી માએ કીધું છે કથામાં સીધા ઘેર આવજો, ત્યારે કીધું તરત જ મારા છે કે કોને અહીંયા સ્વર્ગ જવું છે, પહેલી માર પપ્પાએ હાથ ઊંચો કર્યો, કારણ કે આ વખતે મમ્મી જોડે આવી હતી ને, પછી મારી મમ્મીએ હાથ ઊંચો કર્યો, પછી મેં હાથ ઊંચો કર્યો, મારી બેને હાથ ઊંચો કર્યો, મારા નાનીએ હાથ ઊંચો કર્યો, મારા કાકાએ હાથ ઊંચો કર્યો, બધાએ હાથ ઊંચો કર્યો, મારા પપ્પાએ ધીમે ધીમે નીચે લઈ લીધો, હું થયું પાર્ટી, હવે શું થયું, હવે મમ્મી જોડે છે, મને કહે નહીં તમે બધા જતા હો તો મારે અહીંયા સ્વર્ગ જ છે, કે તમે ઉપડો બધા, કે ભાઈડો એકલો રાજ કરશે અહીંયા, કે મારા પપ્પા બહુ અદભુત છે, શું વાત કરો છો, હમણાં હમણાં તો પપ્પાને બબાલ થઈ ગઈ મમ્મી જોડે, બહુ બબાલ એટલે કે હે વાલી, હે પપ્પાને બધો ગુસ્સો આવે તો શબ્દો કંટ્રોલમાં આવે, વાલી એ બબાલ થઈ જશે વાલી, વાલી કેમ કહો છો, મને કહે આજે જમવાનું જ ખરું, કે પપ્પાનો ઝઘડો બી બહુ કંટ્રોલમાં આવે, વાલી છુટ્ટા છેડા જોયા તારી જોડે, કે હું જઉં છું હમણાં હમણાં, કે મારો ભાઈબંધ વકીલ છે, કે હા કે હું છુટ્ટા છેડાના પેપર બનાવી લાવું છું, સહી કરી નાખજે, કે સહી મારી મમ્મી કે કરી નાખી જાઓ, કે બોલ પેન લેતા આવજો નવી 25 રૂપિયાવાળી કરી નાખી જાવ તારો, કે હા પણ કે વાંધો નહીં, કે પણ હું સહી કરી નાખજે, કે અરે કે કરી નાખીશ બોલો, કે હજી છેલ્લો મોકો આપું છું, મારા માટે એક સરસ ચા બનાવી દો, કે મારા માટે પપ્પા કે હું તલાક લેવા જાઉં છું, હું છૂટા છેડા વાત કરું, તારા માટે ચા બનાવે, કે હજી કહું છું છેલ્લો મોકો છે, માફી માંગી લો, ચા બનાવી લો, બાકી છૂટા છેડા ફાઈનલ, પપ્પા કે તું શું આપે, હું આપું, હું આપું, કે ચા તો નહીં બનાવું, કે પપ્પા ઘરની બહાર નીકળ્યા, અડધી કલાક રહીને પાછા આવ્યા, રસોડામાં ગયા દૂધની કોથળી લઈને, મેં શું થયું, મને કા ચા બનાવું છું, મેં કહું તમે તો છૂટા છેડાના પેપર બનાવવા નીકળ્યા હતા ને, મેં કહું બસ કેમ બાધા ચા, મને કહું ગયો તો વકીલ લાગે, મેં કહું શું થયું, મને કા કઈ નહીં એ કચરા પોતા કરતો હતો, કે ત્યારથી અમારા ઘરે સવારની ચા પપ્પા જ બનાવે છે, બોલો અમે બધા પીએ, બહુ અદભુત, મારા ઘરે બધા અદભુત સાહેબ, તમને શું લાગે આપડી અડવિત્રી આઈટમ એમને એમ પેદા થઈ ગયા ઘરમાં, મારા જેવા જ છે બધા, હું ઘરમાં સૌથી ઓછામાં ઓછી નોટ છું, હું ખરેખર કહું છું, મને ગણવા જાઉં તો હું 10 રૂપિયાની નોટ થઉં, બાકી ઘરમાં 200-500 હવે તો 2000-2000 વાળી નોટ હોય છે, બહુ બહુ ગજબ સાહેબ, આખું ખાનદાન ગજબ, હમણાં એવું થયું હતું પપ્પા શાંતિથી બેઠા હતા, પપ્પા સહેજ ઉભા થયા ને ખાલી ટીવીનું રિમોટ લેવા માટે ઉભા થયા છે, મમ્મી કે હું શું કહું છું, હું શું કહું છું, પપ્પા કે શું છે, એ કે ઉભા થયા છે તો એક ગ્લાસ પાણી લેતા આવે, કે પપ્પા કે મારી પાસે પાણી મંગાવ, શરમ આવે છે કે તું અમિત ને કે આ છોકરા જ ક્યાં નહીં, તમે ઉભા થયા છે મંગાવ પાણી લેતા, મારા પપ્પા ની આ વખતે ખોપડી ખસકે, કે હવે તો મારા માટે પાણી મંગાવવાનું, ઘરનો સૌથી વડી લઉં છું, મારી પાસે પાણી મંગાવો છો, કે પપ્પા 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 હા મેં કચરા પોતા વાસણ વકીલ યાદ યાદ, હા પપ્પા કે એમ તો લેતો હોઉં પાણી, એવું મને કઈ ના નથી, કે આઈએ પાછા આવી જાય, એ કે વાલી તારા માટે પાણી શું વાલી, કે તારા માટે કહેતી હોય તો 1 ડઝન સમોસા લેતા હો ગાંડી, 1 કિલો ગુલાબજાંબુ લેતા હો ગાંડી, તું કહેતો 250 ગ્રામ દાળ વાળ 500 ગ્રામ ચોળા ફળી લેતા હો ગાંડી, મારી મમ્મી કે આટલું બધું તમે બોલ્યા ને મોઢામાં પાણી આવી ગયું, પપ્પા કે આવી ગયો ને, બોલ સક્સેસફુલ વાલી, પી કે જલસા કરકે મારી આવે જવાનું, કે તારે પીવું છે બોલ, એને નહીં પીવું જવાનું, બહુ અઘરું સાહેબ,
આમાં પહોંચી શકાય એવું નથી ને. મને તો ખરેખર એ વાતનો ગર્વ છે, મને તો ગૌરવ છે કે સાહેબ આપણા ઘરની અંદર આપણા મમ્મી જેટલા જેટલા આઈડિયા લાવે ને એટલું હું આપણા પપ્પાને બધા વિચારી જ ના શકીએ. મારી મમ્મી સવારે એવું કરે, મારા મમ્મીએ સવારે કીધું કે પપ્પાએ કીધું કે મારે બ્રશ કરવું છે કે જરા બ્રશ ટ્યુબ ઉલ્યું બધું આપજે ને, એ કે પહેલાં વેલણ લાવો વેલણ કે. મારા પપ્પા કીધું હવારના પહોરમાં ઉઠીને નહીં મારવાનું કે, તો થોડુંક તો શાંતિ રહે. અરે કે મારવા માટે નહીં કહેતી કે ટૂથપેસ્ટ ને જરા કામ વેલણ મારીશું તો આજ બહાર આવશે કે એની અંદરથી ટ્યુબ. આપણે ગુજરાતમાં રિવાજ છે ને આપણે ટૂથપેસ્ટ ને વેલણ મારીને ટ્યુબ, એટલો અદભુત રિવાજ છે સાહેબ. આપણે ત્યાં પેલી આમ ગોરી ગોરી થવાની મોઢા પર પેલી ક્રીમ આવે ને કાળા ગોરાની ક્રીમ, એ ક્રીમ ઉપરથી આપણે બધા આવું કરીએ, ક્રીમ માટે આવું કરીએ. એ તો કઈ નથી સાહેબ, એનાથી આગળ વધી ગયા છે. હવે તો ટેલકમ પાવડરના ડબ્બા પર અથોડી મારે છે કે જે માહિતી છે ભૂકો બહાર નીકળે. મને એટલું બધું આનંદ થાય, મારી મમ્મી તો ખાસ આવું કરે, એટલું બધું આવું કરે દરેક વસ્તુમાં. મને એક વાતનો બહુ આનંદ છે કે ગેસનો બાટલો લોખંડનો આવે છે. બાકી મારી માનું રાત ચાલે ને તો એની ઉપર બે ચાર વેલણ તો ઠોકી દીધા હતા પ્લાસ્ટિકનો આવતો હતો. સાચું કહું છું કે જે થોડું નીકળે. એટલે મેં મમ્મીને કીધું મને તારે વેલણનો પ્રયોગ કરવો છે તો મેં કહું બાટલા ઉપર થોડી કરાય. તમે સમજદાર છો પણ તમે આટલા સમજદાર થાવ ને ઘરે મને માર પડે ઘણી વાર. કારણ કે ઘરે બધા એટલા બધા અઘરા હોય છે ને સાહેબ. એકવાર એવું થયું હતું, આ મારા પપ્પા મૂડમાં આવી ગયા હતા સવાર ની આમ, સવારથી કઈ આમ બહાર નીકળ્યા હતા, સાંજે આવ્યા કે આજે પાર્ટીનો મૂડ જોરદાર છે મને કે અમિત હા આપણો મૂડ આજે જોરદાર છે. મેં કહેલા આવો 5000. મને કે શેના મૂડ જોરદાર છે, મેં કહું મેળ પડી ગયા આજે. હવે ખા 5000 ની માંગવા યાર મૂડની પથારી ફેરવી નાખી. મેં ના 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 પથારી ના ફેરવા. મેં કીધું મૂડની તમારે અમે રાતે પથારી કરવી પડે છે અમારા બધાની, તમે અત્યારે રહેવા તો મૂડની પથારી ના ફેરવા. મેં કીધું આપણે શું કરીશું બોલો. મને કહે બહુ જોરદાર મૂડ છે, મને આમ ચા પીવી જાય. મૂકતું બનાવો. સારા તું શરમ વગરનો થતો જાય, ધીમે ધીમે. મને કહે બૂટ કાઢીને મારીશ, મને કહે બૂટ કાઢીને મારીશ. વાંધો નહીં પપ્પા સોરી, મેં દો હું બનાવું કહેતો હોય તો. મને કે ના ના તારા હાથની ચા પીવી એના કરતા ગુજરી જવું સારું. મને કે તારા હાથની નહીં પીવી કે. મેં કહ્યું તો મારા હાથની નહીં પીવી, તારા હાથની રોટલી નહીં ખાવી. મેં મારા હાથની નહીં ખાવી કે ના તારા હાથની ચા નહીં પીવી. મેં તો મારા હાથની પીવી નથી, મારા હાથની ખાવી નહીં જ કોની, મમ્મીના હાથની ખાવી જ તમારે. મને કે રોટલી, મેં તો રોટલી ની વાત કરું છું. હું રોટલી નહીં તમો પપ્પા યાર જરૂર લઈ આવ્યા. મેં તું મજા ના લે. મેં કહું જોક અમારા કોમેડિયન ને આ હારું આવું કઈક આ ડોળું બોલે છે ને છેલ્લા કહી દે જોક હતો જોક. સામે વાળો કોઈક ઠોકી દે, બે દાંત ઓછા છે મારે અંદર થી, તમને એટલે જોરથી હસતો નથી હું ઘણી વાર. પણ એવું થયું પપ્પા કે આપતો ચા પીવી જાય. હું મમ્મીને હું કહું, હું મમ્મીને કહું, ચિંતા મૂકી દો. મેં મમ્મીને કીધું મમ્મી મેં આજે પપ્પા ચા પીવી જાય રાખતું બનાવીને કે. મમ્મી કે તું કહેશે બનાવી આપો કે મમ્મી બહાર આવી. બોલો કેવી ચા પીવી છે? એટલે કે આદુ વાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, પુદીના વાળી. મમ્મીનો આમ પ્રકાર પૂછવાની ઈચ્છા થઈ. મમ્મીએ પપ્પાને કીધું બોલો કેવી ચા પીવી છે? પપ્પા કે આમ 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 વાલી આમ બનાય કે કેવી બનાવી ચા? કેવી ચા કે આમ વાલી આમ એવી બનાય ચા કે આમ આમ રોમે રોમે દીવા થઈ જાય કે એવી ચા બનાવી ના. મમ્મીએ મારી આમે જોયું એટલે મને કહે ચામાં દૂધ નાખવાનું, ઘાસ તેલ નાખવાનું, શું નાખવાનું? આમને રોમે રોમે દીવા મારા કરવા નાખી આમ નાખે. પપ્પા પેટ્રોલ પડ્યું જાઉં ઘરમાં બોટલમાં, મેં કદાચ નાખી દેશે એટલે ચૂપચાપ હું શાંતિથી કહું હારી ચા બનાય. એમ પાછું એવું કહેવાય નહીં હારી ચા બનાય કે મારી ચા હારી નહીં હતી. હારી એટલે શું કે આવો માખો છો કે આવો? બહુ બબાલ થઈ જાય ઘણી વાર, અદભુત થઈ જાય. પણ હવે એક જોક કહું છું, મારા પરિવાર સાથે સેજ પણ લેવા દેવા નથી. તમે લોકો જોડતા નહીં હો ખાલી ખોટું, મને મારા મારી થઈ જશે. એકવાર કેવું થયું ખબર છે કે એક સાસુ માને છે ને એમને એમ એમ ચાર જમાઈ, એમ ચાર જમાઈ ટોટલ કેટલા ચાર ચાર જમાઈ. એમને એમ થઈ ગયું કે મારી કઈ દીકરી સૌથી વધારે સુખી છે, મારા કયા જમાઈ કઈ દીકરીને સૌથી વધારે સારું રાખે છે. એના માટે એમણે શું કર્યું કે આમ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તો સૌથી પહેલા એમણે શું કીધું ખબર છે? પહેલા જે સૌથી મોટા જમાઈ હતા ને, મોટા એટલે ઉંમરમાં બી મોટા, ફાંદમાં બી મોટા, એવા મોટા જમાઈને કીધું કે ચાલો આજે આપણે કાંકરિયા તળાવ ફરવા જવાનું છે. તો મોટા જમાઈને લઈને ફરવા ગયા ને કાંકરિયા તળાવ પાસે આમ કિનારીએ ઉભા હતા ને જરાક સાસુમાં છે ને આમ જાણી જોઈને આમ આમ ડૂબકી મારી. પેલા મોટા જમાઈ હતા એમણે તરત જ આમ 5 મિનિટની અંદર આમ સાસુમાને બચાવી લીધા ને કીધું કે મને તરતા બહુ ઓછું આવડતું હતું, છેલ્લા 15 વર્ષથી તર્યો નહોતો પણ છતાં બી તમને બચાવી લીધા સાસુમા. કે એક્ઝામ હતી, એક્ઝામ એક્ઝામ લ તમને મારા તરફથી સાયકલ ભે. પેલા કારે સાયકલ માટે બચાવી આના કે. એટલે કે કઈ વાંધો નહીં, બીજા તરત જ એનાથી બીજા નંબરના જમાઈને લઈ ગયા. ત્યાં બી સાસુમાં એવું જ કર્યું, કાંકરિયામાં ડૂબકી મારી. હવે આ જમાઈને ખબર પડી ગઈ હતી, પેલા જમાઈએ વાત તો કરી દીધી હોય જેમ છોકરીઓ અંદર અંદર વાત કરે, એમાં સાઢુ ભાઈએ અંદર અંદર વાત કરી હશે. આમને ખબર હતી કે બચાવવાના છે. તેમણે શું કર્યું, 5-1 મિનિટ સુધી પેલા દાંત ખોતર્યો. 5-1 મિનિટ પછી ધીમે રહીને બચાયા. 5-1 મિનિટ પછી ધીમે રહીને બચાયા એટલે સાસુમાં બહાર આવ્યા કે હું ગુજરી ગયો હતો કે ના ના મને મેં પૂરતો પ્રયત્ન કર્યો સાસુમાં કે તો તમને સાયકલ નહીં મળે કે મેં કેમ માગી હતી કે ના ના કે હું તમને 501 રૂપિયા રોકડા આપીશ કે
એટલે પછી ત્રીજા જમાઈને ખબર પડી ગઈ કે આમાં છે ને જલ્દી બચાવીએ તો વધારે સારું મળે. એટલે ત્રીજા જમાઈએ શું કર્યું ખબર છે સાહેબ? ત્રીજા જમાઈએ એવું કર્યું કે જેવા સાસુમાં પડતા હતા ને, હજી તો સાસુમાનો એક પગ આમ ગયો હશે ને તળાવમાં, ત્યાં તો બચાવી લીધા. બચાવી લીધા એટલે સાસુમાં ખુશ, એમને બાઇક ગિફ્ટમાં આવી. બાઇક કે બાઇક, કેટલો આનંદ. હવે ચોથા જમાઈની વારી આવી હતી. ચોથા જમાઈએ શું કર્યું હું તમને કહું ખબર છે સાહેબ? સાસુમાં જેવા આમ પડ્યા ને તળાવની અંદર, ચોથા જમાઈ અંદર ગયા જ નહીં. એક આપણે બચાવ જ નહીં કે. તો સાસુમાં અંદર અંદર દુડુક 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 કઈ દુડુક થઈ ગયા આખે આખા. એ દુડુક થઈ ગયા ને પછી ચોથા જમાઈ ઘેર આવ્યા, સસરાએ કાર આપી. અમને એમ થતું તો મારું જસા કઈ બાજુ હજુ કોકડા તો કાર મળવાની હતી ને, ડીલ લાંબી ચાલી હતી સાહેબ. બહુ અઘરી ઘટના છે, હું તમને હા વાંચું કહું છું. પણ આ જોકને મારા ઘર સાથે મારા પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી. આવું વચ્ચે છે ને એકાદો આમ રેન્ડમલી આમ તમને આમ બીજા કોકનો કિસ્સો કહી દેવો પડે મારે, કારણ કે નહીંતર પછી ઘેર મને ખીચડી આલતા ને મીઠું વધારે, બધું અમારું જ બોલો છો. અમારા સિવાય બીજા કોઈ ટોપિક મળતા નથી તમને, ખબર? તમે ઓછા કરો કન્ટેન્ટ, તમે લોકો અમને આવા અળવિત્ર ઓછા બનો. બહુ હું તમને કહું મારા ઘર વિશે એક છેલ્લો જોક કહું આ મિનિટનો. એટલે કેવું થાય ખબર છે, મારી મમ્મી એક વાર કીધું મારા પપ્પાને કે લગ્ન પહેલાં તમે મને કેટલો બધો પ્રેમ કરતા હતા, કેટલો બધો પ્રેમ કરતા હતા. લગન પહેલા મને ફરવા લઈ જતા હતા, રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતા હતા, પિક્ચર જોવા લઈ જતા હતા, કેટલો બધો પ્રેમ કરતા હતા. લગન થયા બસ પૂરું, લગન થયા તમારો પ્રેમ એ પતી ગયો, એમ આપણી પ્રેમ કહાની પતી ગયો એને એવું લાગે છે. લગન પછી તમે મને પ્રેમ નહીં કરતા, એનું કારણ શું? ના કારણ શું? એટલે મારા પપ્પા કે ટુ બી વેરી ઓનેસ્ટ, આમ સાચું કહું ને વાલી તો આમ પરીક્ષા પતી જાય પછી કોણ વાંચે? એક વસ્તુ સમજો, તું ચૂંટણીમાં જીતી ગયા હોય પછી કોઈ પ્રચાર કરે? આપણે જીતી ગયા કે ભારે બહુ મતી હતી કે 109 કિલોની, હવે આ જીતી ગયા પછી પ્રચાર કરવાનો મતલબ શું વાલી? કે એના પછી 4 દિવસ અમારા બધાના શાકની અંદર મીઠું નહોતું મળ્યું. બોલો ઘરમાં કરે પપ્પાને ભોગાવવાનું, અમારે બધાને કેટલું અઘરું લાગે ને યાર, આવું ના થવું જોઈએ આઈડિયલી, પણ શું કરીએ થઈ જાય છે. પણ મમ્મી પપ્પા બે એવા છે પાછા, હમણાં એવું થયું મમ્મી પપ્પા બે જણા ગાડી લઈને જતા હતા, તો આમ પપ્પા ગાડી ચલાવતા હતા, મમ્મી બાજુ બેઠા હતા, ગાડી એક્સિડન્ટ થયો ધડાક. જેવો એક્સિડન્ટ થયો થોડી વાર એને બે જણા આમ થોડુંક આમ આમ કોન્શિયસ થયા કે શું થયું છે. પપ્પાએ કીધું કે બધું ઓકે છે ને વાલી, તું ઓકે છે ને? કે હા. મમ્મી કે તમે છોડો ગાડીને શું થયું છે? પેલા ગાડી ચેક કરો. મમ્મીએ પેલા આખી ગાડી ચેક કરી, ગાડીને બહુ ખાસ નુકસાન નહોતું થયું. પપ્પાને કીધું તમે બરાબર? પપ્પા કે તમે મારા કરતા વધારે ગાડી ની પડી જાય? કે નાના કે એમાં શું છે, કે ગાડીનો વીમો નથી. તમે સમજ્યા? પછી આમ પોલીસ સ્ટેશને કમ્પ્લેન નોંધાઈ જેના વિરુદ્ધ એક્સિડન્ટ. તો પોલીસ વાળા સાહેબે કીધું કે સાહેબ તમે ગાડી ચલાવતા હતા, તમે બેહોશ થઈ ગયા હતા? કે પપ્પા કે હા. મારી મમ્મીને પૂછ્યું કે ભાભી તમે? કે ના હું બેહોશ નથી થઈ. કે તો કે તમે બેહોશ નતા થયા તો તમને તો ખબર હશે ને કે જે ગાડી અથડાઈ એનો ગાડી નંબર યાદ છે? મમ્મી કા ગાડી નંબર નહીં યાદ સાહેબ. કે ગાડી નંબર યાદ નથી, કઈ વાંધો નહીં, કયા કલર ની ગાડી હતી કલર યાદ છે? મમ્મી કે સાહેબ કલર બલર કઈ યાદ નથી મને. કે તો કે તો તમને ભાભી જે યાદ હોય, કે તમે અમિત કુવાનો મમ્મી ને, કે તમને જે યાદ હોય ને એકાદી નાની મોટી કઈક તો ડિટેલ યાદ હશે ને ગાડીનું, કઈક યાદ હશે. કે ના સાહેબ મને ગાડી નંબર કલર કઈ યાદ નહીં આવતું. હા પણ ગાડીમાં જે ફ્રન્ટ રો ઉપર બેન બેઠા હતા ને, એને લીલા કલરની બોર્ડર વાળી સાડી પહેરી હતી સિલ્કની, અને 2 ડાયમંડ વાળા નેકલેસ હતા, એમાં વચ્ચેના નેકલેસ ઉપર એસ લખેલું હતું. એની હેરસ્ટાઇલ હતી ને કરલી હતી ને એ નીચે 3 લટ લાગેલી હતી. રાઈટ સાઈડ ની અંદર એને આમ ગુલાબી કલરનું પેલું જે પાવડર કરેલો હતો ને, પાવડર નિવિયાનો અસર આંખો ઉપર મસ્કારો હતો, ને છેદ મસ્કારો આંખની બહાર જતો હતો. પોલીસ વાળા સાહેબ મારા પપ્પા ની આમ જોયું. પપ્પા કે સાહેબ આ બધી ડિટેલ મને બી યાદ હતી, પણ હું બોલો તો બબાલ થઈ જાય. બાકી જેટલી ડિટેલ આને કીધી ને મને આનથી વધારે 2 ડિટેલ યાદ છે. બોલો પણ સારું, પુરુષ માણસ આપણે બોલીએ તો બબાલ થઈ જાય કે. પણ છેલ્લી વાત કરું તમને, અમારા ઘરમાં કેટલા બધા, તમને આનાથી અંદાજો આવી જશે કે અમિત ખુવા ઘરના લોકો વિશે જોક કરે છે ને ખોટો નથી. બિચારો બહુ ડાયો એકદમ ભોળો બાળક છે, તમને વિશ્વાસ આવી જશે. તમે જુઓ સાહેબ, એકદમ શાંતિથી આમ જલસોની અંદર મારું રેકોર્ડિંગ શૂટિંગ પતાવીને ઘરે ગયો, એકલો ઘરે ગયો. જોયો ને તો મમ્મી પપ્પા 2 જણા કન્વર્ઝેશન કરતા હતા. આમ પપ્પા આમ 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 બારીએ બેઠા હતા, અને મમ્મી એમની પાસે વેલણ લઈને ઉભી હતી. એમાં પરિસ્થિતિ જોક વાળી છે. આમાં માણસ કઈ રીતે પોતાના રૂમમાં જતો રહ્યો? તમે સમજો, આ રેડીમેડ જોક છે. આપણે ઉભા રહેવું પડે તો હું કમર હાથ મૂકીને ઉભો રહ્યો, મેં મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કર્યું, મેં કોઈ રેડીમેડ જોક બનશે હમણાં. જો થોડી વાર એને પપ્પા આમ મમ્મી ની આવે જાય, કીધું જો અને આમ હામે જો. મમ્મી કે શું? કે જો કે હામેની બારી જો, કે ઘરની હામેના ઘરે બાલ્કનીમાં જો. કે મમ્મી કે શું? કે જો ઓલી ફ્લાઇંગ કિસ આપે છે મને, જો કે તે આલી કોઈ દાડો કે ફ્લાઇંગ કિસ. એટલે હા જો ફ્લાઇંગ કિસ આવે, 15 મિનિટ ની આવે. ભાઈ એવું નહીં કે 2 મિનિટે, 15 મિનિટ થી આપે છે. કે મેં હજી રિસ્પોન્સ નહીં આલ્યો, જો મને કેટલો તારમ ભરોસો છે. બાકી મને કે હું આ તું ના આપતા તો મેં આપી દીધો રિસ્પોન્સ. કે આ મમ્મી કા કઈ છે? કે
ને કઈ કઈ ગધેડી છે કે લાવો તો એને તો કઈ મમ્મીએ જોયું મમ્મીએ જોયું કે મારા બાપાને કા ચશ્મા પહેરો સિંગના ફોતરા ઉડાડે છે કે આ કિસને ફોતરા છે ફોતરા તમને બહુ સામે આપવાની ઈચ્છા હોય તો આપણા ઘરમાં પડ્યા છે ચણા ઉડાડો ફોતરા પછી હું વચ્ચે ડાયો છો મેં કહું પપ્પા તમે પેલા સામે વાળા પેલા આંટી છે ને જો તમારે શું રિલેશન મને કે ફોતરા ઉડાડવાનો સંબંધ છે બેટા ખાન હાજી પડે નવરા બેઠા એક બીજાની અમે સિંગ ચણાના ફોતરા ઉડાડીએ છીએ અમને અંદરથી હાજી પડે છે કે આ બધું હાવ સાચું છે આજે હું જેટલા જોક બોલ્યો એમાં એક બે ને છોડીને બધું સાચું જ છે હવે કયા એક બે ખોટા હતા એ તમે નક્કી કરો એમ બાકી બધું સાચું જ છે આવી સાચી સાચી ડાઈ ડાઈ અને મજાની વાતો લઈને આપણે બધા ફરી એક વખત પાછા મળતા રહીશું આવતા એપિસોડમાં હિલેરિયસ હાહાકાર સીઝન 2 ની અંદર માત્ર ને માત્ર જલસો ઉપર મળીએ આવતા એપિસોડમાં હિલેરિયસ હાહાકાર વિથ અમિત ખુવાર